રાજકોટના પ્રદ્યુમ્ન પાર્ક નજીક રાત્રિના સમયે દીપડો દેખાયો. ઝૂની આસપાસ દીપડો દેખાતા પાંજરા મૂકવા કરાઈ અપીલ. દીપડો દેખાતાની સાથે લોકોને એલર્ટ રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. બે પાંજરા મૂકવામાં આવ્યા છે. રાજકોટના નાના મોબા ગામમાં દીપડાની દહેશત. દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ. રાજકોટના ધોરાજીમાં પણ 3 દિવસથી દીપડાની દહેશત છે, જેને કારણે તમામ લોકોને ફોરેસ્ટ વિભાગે સતર્ક રહેવા આપી છે સૂચના. જસદણના ભોઈરા અને ગાંઠિયામાં પણ દીપડો દેખાવો છે. દીપડો દેખાતા દીપડાને પાંજરે પૂરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. ખેતી કામ કરતા ખેડૂતો અને મજૂરોમાં ભયનો માહોલ. અમરેલીના સમઢિયાળા ગામે દીપડાનો આતંક. સમઢિયાળા ગામે રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો દીપડો. રહેણાંક મકાનમાં દીપડો ઘૂસતા ટોળે ટોળા ઉમટી પડ્યા. રાજકોટમાં સિંહ દર્શન માટે સફારી પાર્ક બનાવાશે. સફારી પાર્ક માટે સરકાર ઘનિષ્ઠ વનીકરણ શરૂ કરશે. 33 એકરમાં 30 કરોડના ખર્ચે બનશે સફારી પાર્ક. ગિરનાર પર્વત ઉપર પ્લાસ્ટિક મુદ્દે કલેક્ટરે હાઈકોર્ટમાં જવાબ આપતા કહ્યું કે પ્લાસ્ટિકના પ્રતિબંધ મુદ્દે નોટિફિકેશન બહાર પાડ્યું છે. પ્લાસ્ટિકથી થતી ગંદકી અટકાવવાનો પ્રયત્ન ચાલુ. પ્લાસ્ટિકને બદલે માટીના કુલ્લડ અને પેપર કપનો ઉપયોગ કરીશું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું 19મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પદવીદાન સમારોહમાં કુલ 628 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ. સાવરકુંડલામાં સફાઈ કર્મચારીઓ હડતાલ પર 4 દિવસથી પણ હડતાલનો નથી આવ્યો અંત. સફાઈ કર્મીઓ વિવિધ માર્ગ સાથે પાલિકામાં ધરણા પર બેઠા. છેલ્લા 4 દિવસથી શહેરની સફાઈ કામગીરી ઠપ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવકના શ્રી ગણેશ. હરાજીના મુહૂર્તમાં 5 ગુણી ધાણાની આવક થઈ છે. 20 કિલોના ધાણાનો ભાવ ₹36,000 મળ્યો છે. સિઝનની સૌ પ્રથમ ધાણાની આવક જોવા મળી. ભાવનગરના માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો. ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતો નારાજ થયા. ભાવમાં 100થી વધુનો ઘટાડો થતા હરાજી બંધ કરી. કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી શકે છે. સ્થાનિક બજારમાં કિંમતો ઘટતા લેવાઈ શકે છે નિર્ણય. 8 ડિસેમ્બરે મુકાયો હતો નિકાસ ઉપર પ્રતિબંધ. રાજકોટના જેતપુરમાં ઈ ધરા કેન્દ્રમાં કનેક્ટિવિટી ન મળતા ખેડૂતો પરેશાન. ઈ ધરા કેન્દ્રમાં સર્વર ડાઉન થતા હાલાકી. કેન્દ્રમાં કનેક્ટિવિટી શરૂ કરવા ખેડૂતોની માંગ. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ સમીર શાહની ઓઇલ મિલની આગામી 29મીએ હરાજી. બેંકોની કરોડોની લોન ભરપાઈ ન કરતા મિલની હરાજી. જામનગરની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લાલિયાવાડી 7 ડોક્ટર હાજરી પુરાવતા ન હોવાનું સામે આવતા નોટિસ. એમએનસીની મેડિકલ કોલેજને નોટિસ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાને લઈ અને પરિપત્ર. પરીક્ષામાં પ્રતિબંધિત વસ્તુઓ લાવવા ઉપર મનાઈ. ભૂતકાળમાં માથાકૂટની આશંકાની વચ્ચે પરિપત્ર આવ્યો સામે. રાજકોટમાં લાયસન્સ રિન્યુ ન કરાવતા સિનેમાગૃહને નોટિસ પાઠવવામાં આવી છે. કોન્સ્પોક્લેક્સ અને આર વર્લ્ડ સિનેમાગૃહને નોટિસ ફટકારવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને તંત્રની કાર્યવાહી. ભાવનગરના વલભીપુરમાં મહીપરી એજ લાઇનમાં લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. વલભીપુર ઉમરાળા રોડ ઉપર પાણીની રીલમછેલ. અંદાજે 4 કિલોમીટર સુધી મહીપરી એજ લાઇનમાં લીકેજ. બોટાદના બરવાળામાં કમલમ હોલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. ધારાસભ્યો સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત. લાભાર્થીઓને સહાય વિતરણ કરાય. આ દરમિયાન વિકસિત ભારત યાત્રા રથનું પણ થયું આગમન. ભાવનગરના સિહોર તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું. ભાજપના મંજુલાબેન રાઠોડે પદ ગ્રહણ કર્યાના 4 મહિનામાં રાજીનામું આપ્યું. રાજકારણ ગરમાયું.
भावनगर मार्केटयार्डनी चूंटणी में भाजप कोंग्रेस मैदाने बंने पक्षोए खेडूत उम्मीदवारना नाम जाहिर कर्या। 15 जानुआरीए 14 खाली पड़ेली बैठक माटे चूंटणी। डिस्ट्रिक्ट बैंक नागरिक बैंक में भाजपनो थवो छे विजय। जूनी पेन्शन योजना फरी शुरू करने शिक्षण मंत्री डिंडोरनुं निवेदन। भाजपनी सरकार जूनी पेन्शन योजना फरी शुरू करशे, तारीख जाहिर नहीं करता पर भाजप सरकार ज करशे। जूनी पेन्शन योजना फरी शुरू थवाना संकेत। शिक्षण मंत्री कुबेर डिंडोरना निवेदनथी कर्मचारीओ खुशखुशाल। झड़पथी जूनी पेन्शन योजना अमली थाय तेवी मांग। जूनी पेन्शन योजना ने लई कर्मचारी मंडळो मैदाने 23 जानुआरीए दिल्ली में धरना प्रदर्शन करशे। राज्यना विविध 350 कर्मचारी मंडळो आंदोलन में जोड़ाशे। गुजरात राज्य संयुक्त कर्मचारी मोर्चानी बैठक में निर्णय। जूनी पेन्शन योजना मुद्दे कांग्रेस प्रवक्ता मनीष दोशीनु निवेदन। कहूं कि जूनी पेन्शन योजना भाजप सरकारे हटावी, कांग्रेस शासित राज्य में नवी पेन्शन योजना रद्द। जूनी पेन्शन योजना मुद्दे कांग्रेस नेता अमित चावड़ा निवेदन। कहूं कि जूनी पेन्शन योजना लागू करवानी होय तो मुख्यमंत्री निवेदन आपे। शिक्षण मंत्री निवेदन सरकारनुं छे के व्यक्तिगत छे, कर्मचारी हित अंगे सरकारे विचारवुं पड़े। मोरबी में मानवता ने शर्मसार करती घटना सामे आवी। मानसिक अस्थिर युवती नी साथे दुष्कर्म। पानना गल्लावाळाए युवती नी साथे दुष्कर्म कर्युं, परिवार ठपको आपवा जता मार मार्यो। गुजरातमां जवाहर नवोदय विद्यालय में 2 शिक्षकों गैरवर्तन करता होवानी वालीओए आक्षेप कर्यो छे। बंने शिक्षकोए फरज मुक्त अथवा तो बदली करवा कराई मांग। ज्यां सुधी कार्यवाही न थाय त्यां सुधी बाळकोने होस्टेल में न मोकलवा वालीओ मक्कम। वालीओ बाळकोने होस्टेल मांथी घरे लई गया। आचार्यए कलेक्टरने रिपोर्ट रजू करीने कार्यवाही करवा जणाव्युं। जूनागढ़ना गादोई टोल नाका पर टेक्स मुद्दे माथाकूट। गादोईना ग्रामजनों और टोल नाका संचालकों की वच्चे बबाल थी। 5 वाहनों ने गाम में पसार करावा थी माथाकूट। राजकोटना कालावाड रोड पर सहजानंद वाटिका में बाइक और 2 मोबाइल की लूट चलावामां आवी। आसपासना घर में चोरी प्रयत्न। मुकानी धारी 3 व्यक्तिओ सीसीटीवी कैमरा में कैद। जूनागढ़ में झड़पायेल कॉल सेंटर मामले फरार 3 आरोपीओनी सामे कलम 70 मुजबनी कार्यवाही। अगाउ 11 आरोपीओ झड़पाया था। राजकोट में दुर्लभ स्पा में तस्करी झड़पी ली है। 2 आरोपी ने झड़पी लिया। द्वारका में भूमाफियाओं की सामे तवाई बोला। भूमाफियाओं की सामे लैंड ग्रेबिंग एक्ट हेठळ फरियाद। कानपर शिरडी गामे सरकारी जमीन पर दबाण। उनाना नवा बंदर गामे पीजीबीसीएल की टीम पर हुमलो। पीजीबीसीएल बाकी बिल की उघराणी करवा जता हुमलो। हुमला में पीजीबीसीएल 2 कर्मचारी इजाग्रस्त। महिला सहित 2 सामे फरज में रूकावट सहित की फरियाद। विछियामा खेतरो में गांजा जत्थो झड़पायो। राजकोट रूरल एसओजी नाना मात्रा गामे दरोड़ा। 127 किलो गांजा की साथ एक की धरपकड़। राज्य में कड़कड़ती ठंडी चमकारो अनुभवायो। 21 शहरों में तापमान 16 डिग्री आसपास नोंधायो। राजकोट और डीसा में तापमान 11 डिग्री नोंधायो। महवा में 13 डिग्री, वल्लभ विद्यानगर में 15 डिग्री। राज्य में ठंडी वधता अमरेली में 10 डिग्री, पोरबंदर और केशोद में 11 डिग्री तापमान नोंधायो। 8.2 डिग्री तापमान की साथ नलिया सौथी ठंडू शहर। सुरेन्द्रनगर और कंडला में 12 डिग्री तापमान। हवामान विभाग द्वारा राज्य में फरी मावठा की आगाही कराई। 8 થી 10 જાન્યુઆરીએ कमोसमी वरसाद रहेशे। अरब सागर में ट्रफ ने कारण वरसाद की आगाही। सौराष्ट्र दक्षिण गुजरात और उत्तर गुजरात में वरसाद की आगाही। जेमा राजकोट अमरेली जूनागढ़ गीर सोमनाथ बनासकांठा में वरसाद की आगाही। साबरकांठा नवसारी में वरसाद की आगाही।